गीर नु हीर एवी विश्व प्रसिद्ध केसर केरी न्यास थी विधिवत बजार में एंट्री थी गई है। जेमा तालाला मार्केटिंग यार्ड खाते हराजी नो प्रारंभ करवामां आव्यो छे। कोरोना कहर में केसर केरी ने माठी असर वर्ताई रही है, जेने लईने जिला बहार ना व्यापारी ने खरीदी माटे पांखी हाजरी जोवा मळी हती। ज्यारे 10 किलो ना बॉक्स ना 400 थी 700 सुधी नो भाव प्रथम दिवसे रहेवा पाम्यो हतो, साथे ज 5 थी 7000 बॉक्स नी आवक जोवा मळी रही छे। देश ने दुनिया में केरी रसिकों की पहली पसंद बनेली केसर केरी ने आखरे शानदार एंट्री थी चुकी है। तालाला मैंगो मार्केट एक वर्ष पछी केरी की हराजी शुरू थता फरी धमधमतू थयू छे। केसर ने हराजी ना प्रथम राउंड में गायोना फाड़ा माटे 10 किलो केरी ना बॉक्स ने बोली लगावाई हती। प्रथम दिवसे 7000 जेटला केरी ना बॉक्स ने हराजी में आवक थई छे। काची केसर केरी ना 10 किलो ए 400 थी 700 रुपया भाव आंकवामां आव्यो छे। आज अमारे तारीख 4 ना रोज अमारे मार्केटिंग यार्ड नो आज शुभ प्रारंभ थयो छे। केरी नी आवक आज नी तारीख में 6 थी 7000 बॉक्स नी धारणा छे अने बॉक्स आज एक बॉक्स नी किंमत 300 रुपया थी लई अने 700 रुपया नु वेचाण चालू छे। અમારે એક ગાયના ધર્માદા માટેનું એક બોક્સ હતું, એ અમારા માર્કેટિંગ યાર્ડના ચેરમેને 11000 રૂપિયાનું એક બોક્સ લીધેલ છે। ખેડૂતોના કહેવા મુજબ વર્તમાન કોરોના મહામારીના કહેરે કેસર કેરી પકવતા બાગાયતી ખેડૂતોની કમર ભાંગી નાખી છે। ગત વર્ષે પણ કેસર કેરીમાં ખરાબ વાતાવરણ અને કોરોનાનું ગ્રહણે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડેલ, ત્યારે ચાલુ વર્ષે પણ બાગાયતી ખેડૂતોના કહેવા પ્રમાણે કેસર કેરીને અનુકૂળ વાતાવરણ ન મળતા 40% પાકનું ઓછું ઉત્પાદન છે અને તેમાં પણ કોરોનાનો કહેર એટલે ખેડૂતોને પોષણક્ષમ ભાવમાં કેરીનો નિકાલ થાય તેવી સરકાર પાસે માંગણી કરી છે। ખેડૂતોના કહેવા મુજબ 400 થી 700 રૂપિયા 10 કિલો કેસર કેરીના ભાવ મળવા જોઈએ। સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પણ અમલવારી કરવી જોઈએ। કોરોના પરિસ્થિતિને ધ્યાને લઈ અને આજે માર્કેટિંગ યાર્ડમાં ઓપનિંગ તારાડા માર્કેટિંગ યાર્ડમાં કેરીનું ઉદઘાટન થયેલ છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં કોરોનાને લીધે ખેડૂત અહીં હાજર રહેલ છે, જેથી કરી અને ખેડૂતોને પારાવારિક બહુ મુશ્કેલી પડે છે અને અહીં આવતા સમયની અંદર કેરી લઈને ખેડૂત આવવાના જ છે, પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે 40% પાક ઓછો છે અને માથે કોરોનાની મહામારી છે તો મોટા સિટીઓની અંદર માલ ખૂબ જ ઓછો જાય છે, તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સર્વે ખેડૂત અહીંયા આવી અને પોતાનો માલ વેચે અને પોષણક્ષમ ભાવ મળે અને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે તારાડા ગીરના કોઈ પણ ખેડૂતની કેરી મોટા શહેરોની અંદર જાતી હોય તો એની ગાડી કે કેરી રોકવામાં ન આવે, જેથી કરી તાલાડાના ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે। કોરોના મહામારી વચ્ચે આજે તલાલા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કોરોના મહામારીને પગલે ખેડૂતોની પાંખી હાજરી જોવા મળેલ, પરંતુ આવનારા દિવસોમાં ખેડૂતોને નુકસાન ન જાય તેવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ છૂટછાટ આપવાની સરકાર દ્વારા હૈયાધારણા આપવામાં આવી છે। ગીરની કેસર કેરી મોટા ભાગે બહાર અમદાવાદ બરોડા જેવા શહેરોમાં જાય તો ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે, પણ હાલના સમય સંજોગોને લીધે બહારના શહેરોમાં કેસર કેરીનો નિકાલ કરવો મુશ્કેલ બન્યો છે। આજે જ્યારે ગીરની વિશ્વ પ્રખ્યાત કેસર કેરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આજ રોજ અત્યાર સુધી સવારથી અત્યાર સુધીમાં 5500 જેવા બોક્સની આવક થઈ ચૂકી છે અને હજી પણ અવિરત પ્રમાણે આવક ચાલુ છે અને આમ જોઈએ તો બાગાયતની અંદર આ ટૂંકમાં વાતાવરણની અનુકૂળતા આબોહવાની અસરના હિસાબે દર વખતે પાક ધીમે ધીમે ઘટતો જાય છે અને ખેડૂતોની ખાસ કરીને બાગાયતી ખેડૂતોની પરિસ્થિતિ એકદમ નબળી અને કથળેલી છે। તો જોઈએ તો ગઈ સાલની સરખામણીમાં પણ આ વખતે 30-40% પાક ઓછો છે અને સામે કોરોના મહામારીનું ગ્રહણ છે, તો અને અંદર સારા સારા ખેડૂતને પોષણક્ષમ ભાવો મળી રહે અને કોઈ પણ જાતની સરકારી ખાતાની અંદર બધી જાતની સગવડતા મળી રહે, ગઈસાલની સરખામણીમાં માલ પહોંચાડવામાં રાજકોટ મેગા સિટી રાજકોટ અમદાવાદ સુરત વડોદરા જામનગર અને ગવર્મેન્ટ તરફથી એવી આપણે આશા રાખી અને ઉપરથી આપણે એવી ખાતરી પણ આપવામાં આવી છે કે ભાઈ કેરી ભરેલ સાધન કેરી આમ તો આવશ્યક ચીજ વસ્તુ ધારામાં આવે છે। બરસિંહ જાદવ, લાઈવ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ।